મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપણી રહસ્યમય જાણકારી ચેનલ ઉપર આજે મિત્રો આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છે કે કુળના દેવ કામ ન કરતા હોય ઘરના દેવ કામ ન કરતા હોય અથવા તો બહારના દેવ કામ ન કરતા હોય તો એની પાછળ કયા કારણ હોઈ શકે છે મિત્રો ઘણા બધા માણસો આપણને એવું પૂછે છે કે ભાઈ અમે કોઈ કામ લઈ અને અમારા કુળના દેવની પાસે આવી તો પણ અમારું કાર્ય નથી થતું અમે ઘરના દેવની પાસે આવી તો પણ અમારું કાર્ય નથી થતું અથવા કોઈ બાયના દેવની પાસે જ આવી તો પણ અમારું કાર્ય થતું નથી તો તમે અમને જણાવો કે અમારું કાર્ય કયા કારણથી નહીં થતું અમે કયા વાઘ ગુનામાં સેવી જેથી દેવ અમારું કાર્ય કરતા નથી તો ચાલો મિત્રો આજે હું તમને આ વિડીયોની અંદર એક મેન અને મોટું કારણ જ જણાવું છું રડી ત્યાર પછી હું તમને આનો ઉપાય પણ જણાવીશ મિત્રો મેન મોટું કારણ છે કે તમને દેહ ઉપર ભરોસો અને વિશ્વાસ નથી તમે કોઈ પણ દેવને કાર્ય સોંપો છો અને પછી મનની અંદર એવા વિચાર કરો છો કે દેવને કામ તો સોંપવું પણ કામ મારું થાય કે નહીં જો મિત્રો આ વિચાર તમારા મનની અંદર આવવા આ એ વસ્તુ દર્શાવ્યા છે કે તમને દેહ ઉપર ભરોસો અને વિશ્વાસ નથી રડી આવા દેવને કોઈ કામ સોંપી અને કરો છો તો મિત્રો આ સિદ્ધિ સોકી વાત છે કે તમને દેવ ઉપર ભરોસો અને વિશ્વાસ નથી અને દેવ ઉપર જો તમને ભરોસો અને વિશ્વાસ ન હોય તો તમે દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ તમારું કાર્ય થાય નહીં આ સિવાય મિત્રો તમે જે દેવી દેવતાને માનતા હો જે દેવી દેવતાની તમે માનતા રાખતા હો જેને તમે કામ સોંપતા હો અને એ તમારા કામ પણ કરતા હોય તમારી માનતા પણ પૂરી કરતા હોય પણ એ દેવનું જો કોઈ કે બંધન કર્યું હોય તો પછી તમારી માનતા પૂરી ન કરે અને કામય ન થાય તમે ગમે એટલા કામ કરો ગમે એટલા દોડા કરો પછી ગમે એટલી માનતાઓ રાખો તમારું કામ થાય નહીં બંધન મિત્રો એક મહિના પૂરતું પણ કોઈ કરી શકે એક વર્ષ પૂરતું પણ કરી શકે અને પાંચ વર્ષ પૂરતું પણ કરી શકે જ્યાં સુધી મિત્રો ઓટોમેટિક બંધન ખુલે નહીં રડી કાં સુધી તમે ગમે એટલા દેવી દેવતાને કામ સોંપો તમારા કામ થાય નહીં પણ મિત્રો પહેલાં તમારે જાણવું પડે કે શું હકીકતમાં તમારા દેવી દેવતાનું બંધન થયું છે કે નહીં જો બંધન થયું હોય તો પછી કોઈક એવા બુવાને મળી અને તમારે બંધન પહેલાં ખોલાવવું પડે ત્યાર પછી મિત્રો તમે કોઈ પણ દેવી દેવતાને કાર્ય સોંપો છો તો એ કાર્ય તમારું થાય છે રેડી આ હતું મિત્રો એ બીજા નંબરનું કારણ ત્યાર પછી મિત્રો ત્રીજા નંબરનું જે કારણ છે કે તમે કોઈ દેવી દેવતાના વાક્ય ગુનામાં હો તો પણ મિત્રો તમે એ દેવી દેવતાને કોઈ કામ સોંપો છો અથવા એ દેવી દેવતાને તમે માનતા રાખો છો તો એ માનતા પણ તમારી પૂરી નથી થતી અને કામ પણ તમારું પૂરું થતું નથી કેમ કે તમે દેવી દેવતાના વાક ગુનામાં છો હવે મિત્રો ગુનામાં હો તો તમારે તમારા કુળના ભુવાની પાયા પહેલાં જવું પડે ન્યા પાઠ નાખે અને ન્યા મિત્રો તમને એ તમારા ગુનાની સજા મળે અને નિવારણ મળે એટલે તમે માતાજીના ગુનામાંથી મુક્ત થઈ જાઓ અને મિત્રો જો તમે માતાજીની ભૂલમાં હો તો પછી તમારે શું કરવાનું કે એ માતાજીનું જે જગ્યાએ સ્થાનક હોય એ સ્થાનકે તમારે જવાનું ન્યાય જઈ મિત્રો બે હાથ જોડી અને કહેવાનું કે માડે મારાથી જાણતા અજાણતા આ ભૂલ થઈ છે અને મને એનો પસ્તાવો થાય છે માડે તું મને માફ કરી દે આવી રીતે મિત્રો તમારે માતાજીને હાસા દિલથી પ્રાર્થના કરવાની જો તમને તમારી ભૂલનો હાસા દિલથી પસ્તાવો થતો હોય ત્યારે રેડી અને એક નાળિયેર ભૂલનું તમારે વધી નાખવાનું એટલે માતાજીની ભૂલમાંથી તમે નીકળી જાવ છો અને પછી તમે માતાજીને કોઈ પણ કાર્ય સોંપો છો અથવા માનતા માનો છો તો પછી તમારું કાર્ય થવા લાગે છે હવે મિત્રો તમે માતાજીના વાઘ કુનામાં ક્યારે આવો છો તો તમે કંઈક જાણતા અજાણતા માતાજીએ જે કામને ના પાડ્યું હોય એ કામ હાથે ડોટ ડાયા થઈને કરો છો એટલે તમે એ માતાજીના વાઘ કુનામાં આવી જાવ છો અથવા તમે માતાજીની કોઈ માનતા માન્ય હોય બાધા માની હોય અને એ પૂરી કરી ન હોય તો પણ મિત્રો તમે માતાજીના વાક ગુનામાં આવી જાવશો પણ પહેલાં મિત્રો આ બધી વસ્તુ તમારે જાણવી પડે કે હકીકતમાં આ બધું શું છે જેના હિસાબથી તમારા જે દેવ રહ્યા એ તમારા કાર્ય કરતા નથી કોઈએ શું કાંઈ શક્તિ એવી તમારા ઉપર મૂકી છે જેથી તમારા દેવ તમારું કાર્ય કરતા નથી એટલે પહેલાં મિત્રો તમે કારણ જાણો જ્યાં સુધી કારણ પકડાય નહીં કાં સુધી એનું નિવારણ થાય નહીં Ready? આ મિત્રો સીધી અને સોખી વાત છે હવે મિત્રો હું તમને એક વાત જણાવી દઉં કે આપણી પાસે જે અગિયાર તંત્ર મંત્ર સાધનાની પીડીપી ફાયલ બુકું છે એમાં અત્યારે ઓફર ચાલી રહી છે અત્યારે મિત્રો માત્ર તમને બસો રૂપિયામાં અગિયાર તંત્ર મંત્ર સાધનાની પીડીપી ફાઇલ બુકું મળશે અને આ મિત્રો જે ઓફર રહે એ ખાલી બે અધિ પૂરતી જ છે બે હદી પછી જો તમારે આ તંત્ર મંત્ર સાધનાની અગિયાર પીડીએફ બુક લેવી હોય તો એ તમને ત્રણસો પચાસ રૂપિયામાં મળશે પણ અત્યારે જો તમારે આ તંત્ર મંત્ર સાધનાની પીડીપી પાયલ બુકો લેવી હોય તો બસો રૂપિયામાં અગિયાર તંત્ર મંત્ર સાધનાની પીડીપી પાયલ બુકો મળશે વિડીયો ઉપર જે તમને ફોટો દેખાઈ રહ્યો છે એમાં જે મંત્ર લખેલા છે એ દરેક મંત્ર બુકની અંદર આવશે આ સિવાય પણ મિત્રો બીજા પણ ઘણા બધા મંત્રો છે સાધનાઓ છે તંત્ર પ્રયોગો છે અને બીજી પણ ઘણી બધી માહિતી તમને બુકની અંદર જોવા માટે મળી રહેશે હવે તમારે જો આ બસ્સો રૂપિયામાં અગિયાર તંત્ર મંત્ર સાધનાની પીડીપી પાયેલ બુક લેવી હોય તો વિડીયો ઉપર જે તમને વોટ્સએપ નંબર દેખાઈ રહ્યો છે એના ઉપર તમારે બસ્સો લખી અને મેસેજ કરવાનો રહેશે જેવો વખતે મિત્રો તમે બસ્સો લખી અને મેસેજ કરશો એટલે તમને તમારા વોટ્સએપ ઉપર ક્યુઆર કોડનો ફોટો અને યુપીઆઈ આઈડી મોકલી આપવામાં આવે છે એની મદદથી મિત્રો પહેલા તમારે બસો રૂપિયાનું પેમેન્ટ કરવાનું રહેશે જેવું મિત્રો તમે બસો રૂપિયાનું પેમેન્ટ કરશો એટલે પાંચથી દસ મિનિટની અંદર જ તે તમને તમારા વોટ્સએપ ઉપર એ અગિયારે અગિયાર તંત્ર મંત્ર સાધનાની પીડીપી ફાઇલ બુકું જે રહી એ મોકલી આપવામાં આવે છે અને પેમેન્ટ મિત્રો તમે ગૂગલ પે હશે ફોનપે છે હશે પેટીએમ છે યુપીઆઈ છે ક્યુઆર કોડ છે કોઈ પણ માધ્યમથી કરી શકો છો અને મિત્રો અગિયાર પીડીએફ બુકમાં નવ પીડીએફ બુક ગુજરાતી ભાષામાં આવશે અને બે બુક હિન્દી ભાષામાં આવશે પીડીએફ બુક કોને કહેવાય તો કે મિત્રો આ એક પ્રકારની સોંપડી આવે આ સોંપડીને તમે તમારા ફોનની અંદર વાંચી શકો આ જે બુક રહી એ તમને તમારા વોટ્સએપ ઉપર મોકલી આપવામાં આવશે અને તમે ફોનની અંદર એને વાંચી શકો છો તો મિત્રો જે કોઈને જાણકારી માટે આ અગિયાર તંત્ર મંત્ર સાધનાની પીડીએફ બુક લેવી હોય તો એ વિડીયો ઉપર દેખાઈ રહેલા વોટ્સએપ નંબર ઉપર મેસેજ કરે તો બસ મિત્રો વિડીયોની અંદર આટલું જ તે આ હતી જાણકારી કે ઘરના દેવ કુળના દેવ બહેનના દેવ કામ ન કરતા હોય તો એની પાછળ કયા કારણ હોઈ શકે છે તો કાળ ભેરો મિત્રો જય બોળેના તરલ મહાદેવ હર